કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે લોકડાઉનની અનલોક વચ્ચે લોકોના ધંધા રોજગારને વ્યાપક નુકસાન થયું છે. દેશભરમાં મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના કોરોના કહેર વચ્ચે પણ તેજી જોવા મળી છે. પાલનપુર નગરપાલિકાએ છેલ્લા 4 માસમાં બાકી રહેલા કરવેરા પેટે 9 કરોડ 2 લાખની વિક્રમજનક આવક મેળવી ઇતિહાસ સર્જ્યો છે. કોરોનાના કહેરને પગલે લોકડાઉન અને અનલોક વચ્ચે લોકોની આર્થિક સંકળામણ વધી છે. કોરોનાને પગલે ધંધા રોજગારમાં પણ મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે તેનાથી વિપરીત ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં તેજીનો તોખાર જોવા મળ્યો છે. પાલનપુર નગરપાલિકાએ કરવેરા પેટે માત્ર 4 માસના સમયગાળા દરમિયાન 9 કરોડ 2 લાખ 86 હજાર 976 આવક મેળવી વિક્રમ સર્જ્યો છે. પાલનપુર નગરપાલિકાના કારોબાર ચેરમેન દશરથસિંહ સોલંકીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં પાલિકાના કર્મચારીઓની અપાર જહેમત થકી પાલનપુર નગરપાલિકાએ 9 કરોડ કરતાં પણ વધુ વિક્રમજનક આવક મેળવી ઇતિહાસ સર્જ્યો છે. તેમણે પાલિકાને થયેલી રેકોર્ડ બ્રેક આવક બદલ કર્મચારીઓના યોગદાનને બિરદાવ્યું હતું. પાલનપુર નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે લોકડાઉન હોવા છતાં અંદાજિત પાલનપુરના રેકોર્ડ બ્રેક કહી શકાય આ વર્ષે અંદાજિત 9 કરોડ રૂપિયા ઉપરાંતનું અંદાજિત ઘરવેરાની આવક આવી છે એ બદલ પાલનપુર નગરપાલિકાના સર્વ સ્ટાફને હું પ્રથમ તો અભિનંદન આપું છું. પાલનપુર નગરપાલિકાએ ચાલુ વર્ષે ગુજરાત સરકારના અભિગમ મુજબ આત્મનિર્ભર લોકડાઉનના કારણે આત્મનિર્ભર યોજનાનો જે અમલ મૂક્યો હતો એમાં 10% અને 30%ની જે રાહત આપી છે તેમાં અંદાજિત 10% વળતરમાં 39 લાખથી ઉપરાંતની રકમ પાલનપુર નગરપાલિકા દ્વારા લોકોને રાહત આપી છે. જ્યારે બિન રહેણાંકમાં અંદાજે 63 લાખ ઉપરાંતની રકમ ની રાહત પાલનપુર નગરપાલિકા દ્વારા આપી છે. તેની સાથે સાથે અમુક જે રીટા બાકીદારો કહી શકાય કે જેને વર્ષોથી વેરો બાકી હતો એ લોકો જે વેરો નહોતા ભરતા તેમનું નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી અને તેની આવક અંદાજે 10% વળતર રૂપિયા અંદાજે 42 લાખ રૂપિયા કરતાં પણ વધુની દંડકીય રકમ નગરપાલિકાએ વસૂલી છે. તેની સાથે સાથે જ્યાં જ્યાં નગરપાલિકાને લાગ્યું છે કે જે લોકો બાકી રીટા ગુનેગારો છે અને જે ભરતા નથી તેના માટે દંડકીય વ્યાજ સહિતની નોટિસ નગરપાલિકા દ્વારા વારંવાર પાઠવવામાં આવી છે. હવે જે હવેના પછીના સમયમાં જે લોકો નગરપાલિકાનો વેરો સમયસર નહીં ભરે એના માટે નગરપાલિકા વારંવાર નોટિસ આપશે અને આગળની કાર્યવાહી કરશે. ચાલુ વર્ષે અમારા પ્રયત્નોથી સરકારશ્રીની કચેરીઓ હોય જેવી કે પોલીસ, જિલ્લા પંચાયત, આરએનબી હોય, કોર્ટ સંકુલો હોય તેવા અનેક સરકારી સંકુલો એ પણ વેરો ભર્યો છે. એટલે આવનારા દિવસોમાં જે જે નહીં ભર્યો હોય તેને અમે લેખિત નોટિસો પણ આપી છે. એના અનુસંધાને આગળની કાર્યવાહી અમે કરીશું. પાલનપુરની 2 નામાંકિત સંસ્થાઓના વેરા વિદ્યામંદિર હોય, કોલેજ હોય એ લોકોનો જે વેરો બાકી છે એના અમારે વાટાઘાટો ચાલુ જ છે. અમે એમને નોટિસો પણ આપી છે. આવનારા સમયમાં જે કાયદાકીય પ્રક્રિયા નિયમ મુજબ નિયામકશ્રી હશે એ પ્રમાણે અમે અનુસરીશું. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક પાલનપુરના પ્રજાપતિ સમાજના વેપારીની કથિત હત્યા મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસે શાખ પર તમાચો લાગ્યો છે. પાલનપુરમાં વેપારીની છાપી નજીક લાશ મળી આવ્યા બાદ મૃતક વેપારીના પરિવારજનોએ આ અંગે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને મૃતક વેપારીના પત્નીએ આ અંગે સકબંધનું નામ પણ જાહેર કર્યું હતું અને બનાસકાંઠા પોલીસે આ મામલાની તપાસ જિલ્લા એલસીબી પોલીસને સોંપી હતી. પરંતુ દારૂ પકડવામાં વ્યસ્ત એવી જિલ્લા એલસીબી પોલીસ આ વેપારીની કથિત હત્યાનો ભેદ ઉકેલવાની વાત તો દૂર રહી પરંતુ પોલીસે એ પણ સાબિત નથી કરી શકી કે આ વેપારીની હત્યા થઈ છે કે તેની આત્મહત્યા. બનાસકાંઠા જિલ્લા પોલીસની એકદમ નબળી તપાસને લઈ આજે એક ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપ સામે આવતા જ બનાસકાંઠા જિલ્લા પોલીસની કાર્યક્ષમતા સામે હવે સવાલો ઊભા થયા છે. ફરિયાદી દ્વારા આપવામાં આવેલા સકબંધના નામ બાદ પણ પોલીસ આ કેસમાં કોઈ જ પ્રગતિ કરી શકી નથી. આજે જે ઓડિયો ક્લિપ સામે આવી છે તેમાં મૃતક વેપારી અને સકબંધના પુત્ર વચ્ચે ગેરકાયદેસર કામને લઈ વાતચીત થઈ રહી છે. આ ઘટનાને પગલે બનાસકાંઠા પોલીસની કામગીરી કેવી છે તે સામે આવી ગયું છે. બનાસકાંઠા એલસીબી પોલીસ કે જે દારૂની સુગંધ સૂંઘીને દારૂ ઝડપી પાડે છે તે જ પોલીસ હત્યા જેવા સંગીન અપરાધના ગુનાને ઉકેલવામાં અસમર્થ છે. રજની બોલે. હા રજની બોલું. હવે પાલનપુરથી દલપતભાઈ બોલું. દલપતભાઈ ઓળખણ પડી? ના
દલપતભાઈ સુરવે પ્રજાપતિ. હા બરાબર. હવે જો મારા પણ કાગળ છે બધા, હું કેસ કરવા જતો હતો પંચવટીનો ને બધો કેસ હતો ને જે એ રહે, એટલે હવે હું તારા બાપાને વાત કરું તો હવે ધમકીઓ આલી બરાબર હે. એટલે હવે હું તને એક આગળ બધા વોટ્સએપ કરું, એટલે તું આ તારો વોટ્સએપ નંબર જ છે ને? હા વોટ્સએપ નંબર. એટલે તું એક કાગળ જોઈ લે, તારા બાપાના બધા અક્ષરો એ, મારા બાપાના મરી ત્યાં જેવી ખોટી સહીઓ કરેલી હિ, અને પંચવટી આખી સોસાયટી બોગસ બનાવી છે, કોમન પોર્ટ પણ વેચી મારેલો અમે. એટલે હું આ પછી શું હું કેસ કરું, હું અમદાવાદ જઉં હાઈકોર્ટમાં બરાબર. એટલે અમદાવાદ જઈને હું વકીલને એ કરીને એના કરતા કરું, એના કરતા અમને પહેલા કીધું ભાઈને પૂછી લેજે, રજનીને કીધું. એટલે પછી શું પાછળથી લોચો થાય અને પછી કોઈ થાય કરે ને તો પછી મારે પેલું અભવાન ના રહે. એટલે હું તને બધા કાગળ ડિસ્કસ તો કરી લીધી હતી ના મેં કરી નહીં કોઈ, અને હવે કરું હું બરાબર. વચ્ચે કરી હતી તે ધમકીઓ આવતા હતા, પછી ખબર બેસતા દાડે મારા માથા પૂરતી હતી ભાઈ ચંદીન દુકાન આગળ કેટલો હો 150 જણો ભેગો થઈ ગયો હતો આગળ. અને એ બધું હું તને કાગળ વોટ્સએપ કરું, એમના હાથની ચિઠ્ઠી, એમના હાથની ચિઠ્ઠી જ છે, હિસાબની ચિઠ્ઠી એમના હાથની લખેલી હે, મારા બાપાનું બેંકની સહી કરેલી, એ મારા બાપાની ખોટી સહી કરેલી હે પાછી અંદર બરાબર. એટલે હું તને મોકલું. હા એટલે હું શું કહું, જે હોય ડિસ્કસ કરી લઈને એમના જોડે, જે હોય છે કે હમણાં તો મને કોઈ ખબર નથી, આપણે એ ટાઈમે કોઈ ના. આ તો શું, આ તો શું ભાઈ, તું એમનો છોકરો ખરો કે? એટલે આ તો શું પછી કોઈ કરી, આ તો વળી મને લાગે તો કે ગાડી પટાઈ પટાઈ નોખી, આ તો માણસો પૈસાદાર માણસો, તો આપણે કહી નાખો. હું જતો હોય ગાડી પાછળ દીધા ઠોકી ના કરે, બે ધોળ ગાઈ મારી જો, તો પછી હું કોઈ કહી નાખું. એટલે હું તને ખાલી ગોણ ખાતર કહું મારા ભાઈ. હા એ તો હું કરી દે, અને હું તને ચિઠ્ઠી તને વોટ્સએપ કરું, તું થોડી જોઈ લેજે બરાબર. અને કાગળ મોકલું વોટ્સએપ નંબર હે, મારો વોટ્સએપ નંબર. હા તો એના પર હું વોટ્સએપ કરું ભાઈ.